વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં રૂબેલા રસીની આડઅસર જોવા મળી છે. શિયાળીની પોળ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીનીઓને આડઅસર થઈ છે. સરકારી પ્રાથમિક શાળા નંબર 7ની બાળકીઓની તબિયત અચાનક ખરાબ થઈ છે. રસીકરણ બાદ વિદ્યાર્થીનીઓને ચક્કર આવ્યા છે. અનેક શાળાઓમાં આ પ્રકારની ઘટના બની રહી છે. ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. 5 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આડઅસરના કારણે. રૂબેલા રસીથી સુરેન્દ્રનગરમાં પણ વિદ્યાર્થીનીઓની તબિયત ખરાબ થઈ છે. આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. કારણ કે જે રસી આપવાનો ડોઝ વધી ગયો હોય તેના કારણે આ પ્રકારની ઘટના બની છે. અથવા તો રસી આપનારની જે આ બેદરકારી છે, આરોગ્ય તંત્રની બેદરકારી છે. ચકાસણી વગર જ્યારે રસીઓ આપવામાં આવી છે, વિદ્યાર્થીનીઓ હાલ તબિયત તેમની ખરાબ થઈ છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ફોનલાઇન પર સંવાદદાતા વિરેન જોડાયા છે. વિરેન, સુરેન્દ્રનગરમાં પણ આ કિસ્સો સામે આવ્યો છે રૂબેલા રસીની આડઅસરનો. કેટલી વિદ્યાર્થીનીઓને અસર થઈ છે, હાલ શું પરિસ્થિતિ? જી સીધી વાત કરીએ, ચોક્કસથી વાત કરીએ તો વઢવાણ શિયાણી પોર વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 7માં રૂબેલા રસીકરણનો કેમ્પ ચાલી રહ્યો હતો. તે દરમિયાન અચાનક 5 જેટલી વિદ્યાર્થીઓને રૂબેલા રસી આપ્યા બાદ તેની આડઅસર જોવા મળી હતી અને તમામ વિદ્યાર્થીઓને ચક્કર અને બેભાન જેવી અવસ્થામાં સારવાર રીતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જોકે આ બનાવને પગલે વાલીઓમાં આરોગ્ય તંત્ર સામે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો. હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર શરૂ છે અને આરોગ્ય તંત્ર આ બાબતે કાંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. જી સિદ્ધિ, બિલકુલ વિરેન, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે. પંચમહાલ બાદ સુરેન્દ્રનગરમાં પણ આ કિસ્સો સામે આવ્યો છે. શિયાણી ગામની શાળાની જે વિદ્યાર્થીનીઓ છે તેમને રસીની આડઅસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ છે જેમને રસી આપ્યા બાદ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.